સુરત શહેરમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે, તેને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા 7 દિવસ હીરા ઉદ્યોગ બંધ કરવાનો આદેશ અપાયો છે। સુરતમાં કોરોનાના કેસ વધવાના કારણે જે એસએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, એસએમસી દ્વારા હીરા ઉદ્યોગને 7 દિવસ માટે બંધ રાખવાનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો જે રીતે એસએમસી દ્વારા જે મિની બજાર ખાતે જે આ દ્રશ્યો છે ત્યાં તમે જોઈ શકો છો, જે રીતે એસએમસીના અધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા મોજૂદ છે અને એ લોકો જે મિની બજાર છે તેને સીલ મારવાના એટલે કે બંધ કરવાનું કામગીરી હાથ ધરી છે। ત્યારે પોલીસની વાત હોય તો પોલીસ પણ ખાલી કરાવવાની કામગીરી કરી રહી છે। ત્યારે હીરા ઉદ્યોગ એક તો કોરોનાને લઈને જે લોકડાઉનનો સમય હતો એમાં પણ પ્રસાર થઈ રહ્યો હતો, ત્યારે માંડ માંડ ચાલુ કરવામાં આવ્યો હતો, ત્યારે બીજી તરફ જે રત્ન કલાકારો છે તેની હાલત દયનીય બની છે। ત્યારે રત્ન કલાકારો જાય તો જાય કહાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સહયોગી દિવ્યેશ પરમાર સાથે રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। કતારગામ જેવા વિસ્તારોમાં કેસો વધી રહ્યા છે, બીજી તરફ રત્ન કલાકારોમાં સંક્રમણ વધારે થતું હોય ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ, વરાછા, મહિધરપુરા જેવા વિસ્તારમાં હીરા બજાર બંધ રાખવાનું મહાનગરપાલિકાનો નિર્ણય છે। આજથી 80% હીરાના કારખાના 7 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હીરા ઉદ્યોગમાં કોરોનાને વધતા જતા કેસોની સંખ્યા પર કાબુ મેળવવા માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ જો વાત કરીએ હીરા ઉદ્યોગમાં પણ અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, બીજી તરફ તંત્રની મુશ્કેલીઓ પણ વધી રહી છે, ત્યારે મહત્વનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે। રત્ન કલાકારો લોકડાઉન બાદ હજુ હીરા ઉદ્યોગમાં પાપા પગલે નથી માંડી, ત્યાં તો 7 દિવસ માટે બંધ રાખવાના નિર્ણયના કારણે રત્ન કલાકારોમાં માઠી અસર પડી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ છે। હાલ તો લોકડાઉનના કારણે લોકોની હાલત કફોડી બની છે, બીજી તરફ લોકો પાસે પૈસા નથી અને ઉપરથી એસએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે રત્ન કલાકારોની મુશ્કેલીઓમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે। હવે રત્ન કલાકાર મૂંઝવણમાં મુકાયા છે। નમસ્કાર, ઘનશ્યામ વસાણી બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત અને સામાજિક કાર્યકર। આજરોજ એસએમસી દ્વારા મિની બજાર અને જે હીરા ઉદ્યોગ છે એને 1-1 7 દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે મારી આ તકે એક સામાજિક અગ્રણી તરીકે વિનંતી છે એસએમસી અને કર્મચારીઓ બંનેને કે એક તો માંડ માંડ કરીને જ્યારે અનલોકની અંદર વેપાર ધંધા ધીમે ધીમે ચાલુ થઈ રહ્યા હતા ત્યારે પોતાની બેદરકારીથી જ્યારે એકદમ સંક્રમણના કેસ વધવાથી એસએમસીને ના છૂટકે આવો નિર્ણય કરવો પડ્યો, ત્યારે પોતે કાળજી રાખી અને આવા સંક્રમણના કેસ વધે એ દિવસો દૂર નથી કે જ્યારે અત્યારે દિલ્હીની અંદર 3જા ભાગની પબ્લિક સંક્રમણને પાર કરી ગઈ છે। બીજી વાત કે તમને એ પણ અંદેશો હશે, આજરોજ સુરત મહાનગરપાલિકાએ ગઈકાલે એવો નિર્ણય લીધો કે સરસાણા ડોમ છે એની અંદર 800 બેડની નવી હોસ્પિટલ બરાબર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરાવી દીધી છે। સુરતની અત્યારે કોઈપણ હોસ્પિટલમાં જગ્યા નથી, માટે અત્યારે કોરોનાની દવા પણ નથી શોધાય, એટલે સૌથી પહેલાં તો સૌ મિત્રોને ખાસ વિનંતી છે કે તમે પોતે કાળજી રાખી અને સંક્રમણમાં ઓછા આવો। અને ડાયમંડના જે ઉદ્યોગકારો છે એને પણ વિનંતી છે કે માંડમાંડ જે ધંધો ચાલુ થયો હતો એ ધંધો ફરીવાર પૂર્વવત થાય અને સુરતની જે પ્રતિભા જે ઝાંખી પડેલી છે એ પાછી આવે એવી સૌને નમ્ર વિનંતી છે। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।